हाय स्टूडेंट्स, घणो टाइम थई गयो वीडियो नहीं मळ्यो ने। बोलो 11માની તમારા લોકોને એડમિશન પ્રોસિજરમાં કેટલા બધા બિઝી હતા યાર, આપણે કેટલા બધા પેરેન્ટ્સ આવે, કેટલા બધા પ્રશ્નો કેટલા પૂછે પેરેન્ટ્સ, ભણવા દેવાનું હોય ખાલી, ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, કાં છેલ્લે મારી એમ ટીચર બનશે, એને ભણવા દેવાનું બચ્ચાને, બહુ પૂછપૂછ કરીને એને ઠીક છે, હોય બધાના અલગ અલગ પ્રશ્નો હોય, અલગ અલગ જવાબ હોય એના। હવે આપણે ચાલુ કરીએ આગળ, એટલે હવે કન્ટિન્યુઅસ વિડીયો આવશો, એવરી ડે ટ્રાય કરીશું કે તમને વિડીયોઝ મળે, મેક્સિમમ વીકલી એટલીસ્ટ ચારેક વિડીયો તો તમને મળે એવો ટ્રાય અમે કરીશું અને સિલેબસ સમયસર પતાવવાનો પ્રયત્ન કરીશું। ચલો આવી જાઓ, માપન અને એકમ પદ્ધતિનું ચેપ્ટર આપણે ક્યાં છોડ્યું હતું? તો છેલ્લે આપણે લંબાઈ પર હતા, લંબાઈનું પૂરું કર્યું હતું આપણે, એમાં પ્રકાશ વર્ષને સમજ્યા હતા, એસ્ટ્રોનોમિકલ યુનિટ સમજ્યા હતા અને પારસેક પણ સમજ્યા હતા, હે ને? હા, તો ચલો એ બધું એક શોર્ટ રિવિઝન કરી અને એમાંથી કેવા એમસીક્યુ સારા બને એની પર ચર્ચા કરીએ, ઓકે? લંબાઈના દાખલા બી છે સારા એવા, એ આપણે જોઈશું। એટલે આજે શોર્ટ રિવિઝન કરીએ એટલે તમે પાછા ચેપ્ટર સાથે કનેક્ટ થઈ જાઓ, જે ગેપ પડ્યો છે એને પૂરો થઈ જાય, ઓકે? જો ટોપિક શું બને છે, લંબાઈનું માપન, એમાં એટલે તે એકવાર બધા મૂલ્યો લખી લો એટલે તેને હેલ્પ મળે। જો શું હતું મૂલ્ય, સેન્ટરમાં કોણ હતું, મીટર, આમ મીટર એ આપણું ઘર કહેવાય, મીટરને આપણું ઘર સમજવાનું, ઘર એટલે કોઈ પણ એકમ હોય લંબાઈના, એંગસ્ટ્રોમ, ફર્મી, સેન્ટીમીટર, માઇક્રોમીટર, મિલીમીટર, કિલોમીટર, લાઇટ યર, એયુ, પારસેક, આવા કોઈ બી એકમો હોય છેવટે બધાને ફેરવવા શેમાં પડશે, મીટરમાં, કેમકે મીટર એસઆઈ પદ્ધતિમાં ડિસાઈડ થયું છે ને કે લંબાઈ માટે મીટર વાપરવાનું આપણે। હા, તો દાખલામાં કોઈ પણ મૂલ્ય આપ્યું હોય લંબાઈનું કોઈ પણ એકમમાં, આપણે છેલ્લે એને મીટર બનાવીને પછી જ દાખલો શરૂ કરવો પડે, તો મીટરને આપણું ઘર સમજો। તો મીટરમાંથી કેટલા બધા મૂલ્યો નીકળે, જો પહેલું મીટરમાંથી એંગસ્ટ્રોમ બનાવવું હોય, આ ફર્મી બનાવવું હોય તો 10 ની 15 ગુણવાના દોસ્ત, આમ એટલે ફર્મી બની જાય, પણ ના સાહેબ મારે તો ઊંધું કરવું છે, ફર્મીથી મીટરમાં જવું છે તો -15 ઊંધું કરી દે, ફર્મીથી મીટર જવું હોય તો -15, સિમ્પલ, ઓકે? હવે મીટરમાંથી એંગસ્ટ્રોમ બનાવવું છે તો 10 ની 10 ઘાત ગુણો એટલે એંગસ્ટ્રોમ બની જાય, સિમ્પલ, હે ને? પણ એંગસ્ટ્રોમમાંથી મીટર બનાવવું હોય તો 10 ની -10 ઊંધું થઈ જાય, ઓકે? પછી સમજ, મીટરમાંથી માઇક્રોમીટર બનાવવું હોય તો 10 ની 6 ગુણ હોય એટલે આ થઈ જાય માઇક્રોમીટર, આમ બરાબર, ઓકે? પછી મીટરમાં અને ઊંધું જોયું તો 10 ની -6, પછી સમજ આપણે મિલીમીટર બનાવવું હોય તો 10 ની 3 ગુણ એટલે આ થઈ જાય મિલીમીટર, સેન્ટીમીટર બનાવવું હોય તો 10 ની 2 ગુણવાના એટલે આ થઈ જાય સેન્ટીમીટર, રાઈટ? ચિંતા નહીં કરતા, ઇઝી છે આ બધું। પછી કિલોમીટર બનાવવા હોય તો 10 ની 3 થઈ ગયા કિલોમીટર, ઓકે? પછી મીટરમાંથી એસ્ટ્રોનોમિકલ યુનિટ બનાવવું હોય, ઓકે? જો ભાઈ હવે મીટરમાંથી એસ્ટ્રોનોમિકલ યુનિટ બનાવવું હોય તો કેટલા, એ આ તો ઊંધું પડે બે, એને તો આ રીતે લખવું પડે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટમાંથી મીટર બનાવે, એ ભાઈ આમાં ઊંધું પડે, આ -3 આવે, હા આ મોટું એકમ છે, તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર, બરાબર ને? હવે મીટરમાંથી તારે એયુ બનાવ્યું તો આને નીચે લઈ જા ને, જો આ એયુને અહીંયા જ રાખ, આમ રાખ, બરાબર, પેલું આખું પદ છે ને નીચે લેતો હોય, 1.496 ગુણ્યા 10 ની 11, અને એ ખાલી મીટર રહી ગયું ને, આમ તો બની ગયું ને, જો સમજ્યો કે નહીં, ખાલી ઉપર નીચેની જ ગેમ છે આ, એક એયુ બરાબર આટલા મીટર તો એક મીટર બરાબર આટલા એયુ, સમજી ગયો? હવે વેરી ઇઝી, એ જ રીતે સેમ એ જ રીતે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 મીટર, બેટા આ બધા મૂલ્યો તારે યાદ રાખી લેવા પડશે એકવાર, આ તો મેં આખું સાબિત કરાવ્યું હતું દાખલાની જેમ ગણીને આપ્યું હતું પાછલા વિડીયોમાં, રાઈટ? પણ હવે યાદ તો રાખવું પડશે ને, એક્ઝામમાં ટાઈમ બચાવવાનું હોય, તને એક પ્રકાશ વર્ષ મેં આખું શીખવાડ્યું દાખલાથી, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયના સૂત્રથી શીખવાડ્યું પાછલા વિડીયોમાં, રાઈટ? તો શું એક્ઝામમાં જરૂર પડશે આ મૂલ્યની, તે દાખલો ગણીને જવાબ લઈશ,
તો તારો ટાઈમ કેટલો બગડશે. એટલે એક્ઝામમાં આપણે સ્માર્ટનેસ બતાવવાની હોય. સ્માર્ટનેસ બતાવવા માટે અમુક વસ્તુઓ યાદ રાખી લેવી પડે. શીખવાની પહેલાં શીખવાની મસ્ત કોન્સેપ્ટ જાણવાનો, એનું મૂળ ખોદી નાખવાનું ક્યાંથી આવ્યું. પછી ટુ બીકમ અ સ્માર્ટ સ્ટુડન્ટ, તારે એને યાદ રાખી લેવાની દોસ્ત. હં ચલો હવે આનું બી મીટરમાં કન્વર્ટ કરતા અને નીચે જવા દે તો 1 લાઇટ યર અપોન 9.46 × 10 ની 15 આ થઈ ગયું ને મીટર. લે સમજો કે નહીં. એ જ રીતે પારસેક, કે 1 પારસેક = 3.08 × 10 ની 16 મીટર. આને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો નીચે જવા દે 1.308 × 10 ની 16 પારસેક બરાબર 1 મીટર. સમજી ગયો? ત્રણે ત્રણ દાખલાઓ એક જ જેવા છે, આ ત્રણે ત્રણ મેટર એક જ જેવી છે બસ. તો આટલું બેઝિક નોલેજ તને હોય ને તો લંબાઈના દાખલાઓમાં એકમ બદલતી વખતે તને જરાય ચિંતા નહીં, બિંદાસ જલસા કરું બરાબર. ચલ હવે અમુક આના દાખલા શીખવાડું. કેમેરામેન અહીંયા દેખાય છે ને પ્રોપર, લાઇટનો ગ્લેર નહીં આવતો ને. ચલ હવે હું પ્રેક્ટિસ કરાવું. જો પ્રેક્ટિસ એટલે તારા મૂલ્યો પાક્કા થઈ જાય. હા પ્રેક્ટિસ. જેમ કે એક દાખલો લઈએ, સપોઝ એક ફર્મી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મીટર? આ બાજુ દેખાય છે? જો એક ફર્મી બરાબર કેટલા મીટર એ પ્રશ્ન છે. હવે ફર્મી અને મીટરનું રિલેશન આ રહ્યું. જો મીટરથી ફર્મી જવું હોય તો 10 ની 15 રાઈટ, પણ તારે તો જો ફર્મીથી મીટર ઊંધું જવાનું છે તો ઊંધું જવાનું હોય તો -15 સિમ્પલ. તો આનો જવાબ આવે -15. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? હા. બીજું કે 1 માઇક્રોમીટર બરાબર કેટલા મીટર? તો ફરીથી એ જ હમણાં શું શીખ્યા હતા કે મીટરથી માઇક્રોમીટર જવું હોય તો 10 ની 6, પણ આમાં તો ઊંધું છે ને, માઇક્રોમીટરથી મીટર જવું છે એટલે ઊંધું જવું હોય તો -6. જવાબ આવડ્યું નહીં? આ સામાન્ય દાખલાઓ છે જે તારા મૂલ્યો યાદ રાખવા માટે પ્રેક્ટિસ કરવા જરૂરી છે. આ પ્રેક્ટિસ કરવી તારા મૂલ્યો પાક્કા થઈ જાય. હવે થોડુંક દાખલાનું લેવલ વધારવું. જેમ કે જો આવો દાખલો હોય કે 1 ફર્મી બરાબર કેટલા માઇક્રોમીટર? લે ફસાયા ફસાયા ફસાયા. 1 ફર્મી બરાબર કેટલા માઇક્રોમીટર? તો આ દાખલામાં થોડીક સ્માર્ટનેસ ચાલાકી બતાવીએ તો આપણે તારા જવાબથી મતલબ છે ને, તો કોન્સેપ્ટ સમજ્યા વગર સીધું ગણિતિક ફાયદો ઉઠાવી જો કઈ રીતે. અહીંથી આપણું સોલ્યુશન ચાલુ કરીએ અને આપણે થોડાક ચાલાક બનીએ. જુઓ 1 ફર્મી બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર, આ પ્રશ્ન છે. હવે માઇક્રોમીટરને નીચે લઈ લે આમ, તો અહીંયા ખાલી જગ્યા તો રહી જ જાય, રહી જાય કે નહીં? ઓકે. હવે ફર્મી એટલે 10 ની -15 મીટર છે ને, ફર્મી એટલે 10 ની -15 મીટર. માઇક્રોમીટર એટલે 10 ની -6 મીટર ખાલી જગ્યા, રાઈટ. આ મીટર મીટર કેન્સલ થઈ ગયું, આ -6 ઉપર જાય એટલે થઈ જાય +6. તો તારો જવાબ ફાઇનલી શું આવે? 10 ની -9 આવું થાય. તારો જવાબ શું આવી ગયો? 10 ની -9. કઈ રીતે આવ્યો? અરે ભાઈ શાંતિ રાખજો, સમજાવું ફરીથી તને, લખીને બતાવું અહીંયા, કન્ફ્યુઝ નહીં થાય. જો આ માઇક્રોમીટરને નીચે લીધું. હવે જો આ ફર્મી એટલે 10 ની -15 મીટર, માઇક્રોમીટર એટલે 10 ની -6 આવ્યું ને ઉપર બધું. હા મીટર મીટર ઉડ્યા, આ -15 એટલું ઉપર એટલે +6, 10 ની -9. 1 ફર્મી / 1 માઇક્રોમીટર બરાબર આવું થાય. હવે આ માઇક્રોમીટરને સામે નાખી દે દોસ્ત, આમ થઈ ગયું ને. આને કહેવાય ગણિતિક ચાલાકી. 10 ની -9 આને કહેવાય ગણિતિક ચાલાકી. સમજ્યો? ઓકે. અહીંયા દેખાશે ને. ચલો ચોથો દાખલો, ચોથો દાખલો. ભાઈ 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા સેન્ટીમીટર? 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા સેન્ટીમીટર? તો સોલ્યુશન અહીંથી એનું સ્ટાર્ટ કરીએ. 1 એંગસ્ટ્રોમ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરને નીચે લઈ લે પહેલાં તો. ચલજો હવે એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર થાય એ તારે આ ટેબલ યાદ રાખવું પડે ને યાર, નહીં દેખાતું ને. ચાલ તો અહીંયા બતાવું છું. આ મીટર હતું, મીટરથી એંગસ્ટ્રોમ બનાવવા માટે 10 ની 10 આલવાના હતા અને મીટરથી સેન્ટીમીટર બનાવવા માટે 100 આપવાના હતા, હતા કે નહીં? પણ તું તો એંગસ્ટ્રોમ પર ઊભો છે ને, તારે મીટર લખવું છે. તો એંગસ્ટ્રોમ પરથી મીટર લખવું હોય તો ઊંધું થઈ ગયું ને મીટર. પછી સેન્ટીમીટર પરથી મીટર જવું હોય તો આ ઊંધું, આમ કેન્સલ.
દસની માઇનસ દસ આ બે ઉપર એટલે પ્લસ થાય, દસની માઇનસ આઠ, એક એંગસ્ટ્રોમ અપોન એક સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરને ત્યાં નાખી દે, થઈ ગયું ને કામ, આવી ગયું ને જવાબ. પણ આ તને એકવાર યાદ તો કરવું પડશે, કેમેરામેન એકવાર અહીંયા કેમેરો મારો એકવાર દોસ્ત, આ પોર્શન મસ્ત મોઢે કરી લે શાંતિથી બેસીને. ઇઝી જ છે યાર, ઇઝી જ છે. મીટરથી ફરમી એટલે પંદર, એંગસ્ટ્રોમ એટલે દસ, માઇક્રો એટલે છ, મિલી એટલે ત્રણ. પંદર દસ છ ત્રણ, પંદર દસ છ ત્રણ, પંદર દસ છ ત્રણ, રહી ગયું યાદ. આ રીતે બીજું થોડુંક જાતે પ્રયત્ન કર, અગિયારમાનું બાળક છે યાર. ઓકે, એકવાર યાદ રાખી લે બેટા, તો દાખલામાં તરત મજા આવી જશે એમ, નહીં તો દાખલામાં તને ઊંઘ આવે. તો આ દાખલાના અહીં ઘણા લેવલ છે ભાઈ. જેમ કે જો પાંચમો દાખલો, એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા પારસેક, લે આ દાખલાને છે ને એવું એવું શીખવાડે ને લોકો. પ્રકાશ વર્ષમાંથી પહેલાં મીટર બનાવો, પછી મીટરમાંથી પારસેક બનાવો, ને એટલું ફેરવી ફેરવીને લાવે ને દાખલાને, શું કામ ભાઈ? એવું નહીં કરવાનું, સીધું જ શીખ. વન લાઇટ યર અને નીચે લઈ લે, વન પારસેક બરાબર કેટલું? તો પ્રકાશ વર્ષને મીટર બનાવવું હોય તો કેટલું થાય? 9.46 × 10 ની 15 મીટર થઈ જાય ને, આવું યાદ કર્યું ને હમણાં. પારસેક એટલે 3.08 × 10 ની 16 મીટર, મીટર મીટર ઉડી ગયા. આને ઉપર લઈ જાઓ એટલે 15 અને માઇનસ 16. અચ્છા આનો ભાગાકાર કરો એટલે 3 × 9 3 પોઈન્ટ સમથિંગ આવશે, તો જવાબ આવશે 3.10 ની માઇનસ 1. ક્લિયર? વન લાઇટ યર અપોન વન પારસેક. હવે પારસેકને ત્યાં નાખી દે પાછું, સિમ્પલ છે, ઇઝી છે. આવડ્યું કે નહીં? તો લંબાઈના બાળકો, હવે આ પોર્શનનો સ્ક્રીનશોટ લઈ લો. પહેલાં લઈ લીધો ને ફોન પર, હવે પેલા પોર્શનનો સ્ક્રીનશોટ આપી દો કેમેરામેન. બરાબર, ફોન હલી જાય છે, શાંતિથી લો સ્ક્રીનશોટ. લઈ લીધો ને, 1 2 3. સ્ક્રીનશોટમાં શું કરવાનું? ફોનને પોઝ કરવાનું અને કડક લઈ લેવાનું, આવી જાય આટલો બધો ટાઈમ. ઓકે કેમેરામેન, હવે આ બાજુ આવી જાઓ, સાંભળો. જો દોસ્તો, આ લંબાઈનો ટોપિકના દાખલા બહુ સારા છે, પ્લસ પેલું હતું ને રેડિયન, સમતલ કોણ, હા એના બી દાખલા છે, તેવા 5-7 સારા દાખલાઓનું કન્ટેન્ટ છે, અને MLT બેઝડ દાખલાઓ બી છે. આવતા લેક્ચરમાં એ દાખલાઓ સ્ટાર્ટ કરીશ, હે ને? તો એ માટે આ બેઝિક બધું એકવાર, આની આ સ્ક્રીનશોટ લીધો ને, આની પ્રોપર પ્રેક્ટિસ કરજે. મેં જે દાખલા આપ્યા ને એ તો ઠીક છે, તો તારાથી બી કંઈક આવા દાખલા બને, તારી અંદરથી બી ઉપડે એવા દાખલાઓ, અને નેક્સ્ટ લેક્ચરમાં સરસ રિવિઝન કરીને બેસજો. તો નેક્સ્ટ વિડીયોમાં એટલી બધી મજા આવી જશે, કેમકે દાખલાઓમાં છોકરાઓ કહે છે કે સોહમ સર એટલે દાખલાઓના જાદુગર. આવું સ્ટુડન્ટ કહે છે ભણ્યા પછી કે સોહમ સર એટલે ફિઝિક્સના દાખલાઓના જાદુગર. દાખલો તું તારા ખીચામાં મૂકીને જ ઘરે જઈશ, તું તારે ઘરે જઈને કરવો નહીં પડે, એવું એ લેવલે દાખલો હું શીખવાડું છું બરાબર, લાઈવ. આમ તને ફીલ થાય કે હા આવી રકમ છે, આવું આપણા લાઈફમાં થતું હોય ને તો જ આવું થાય, એવું ફીલ થાય ફિઝિક્સ. પણ એની માટે તારે થોડુંક સહકાર આપવો પડે ને બેટા. તો આ બધું રેડી કરીને આવજે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં. ચાલ બાય.